અહીંયા બે નંગ મકાઈને બાફીને લીધી છે. બાફતી વખતે મેં મકાઈમાં નિમક અને હળદર એડ કરી લીધી છે. આપણે એના દાણા કાઢી લેવાના છે. મેં અહીંયા એક લાઈન કાઢી લીધી છે. હવે આપણે આવી રીતે બધી જ લાઈન કાઢી લેવાની છે. મેં અહીંયા બધા જ દાણા એકદમ સરસ રીતે કાઢી લીધા છે. ત્યારબાદ આપણે મકાઈના દાણાને રોસ્ટ કરીશું. એક પેન લીધી છે, પેનમાં મકાઈના દાણા એડ કરવાના છે. એકદમ સરસ રીતે ક્રિસ્પી થાય ત્યાં સુધી શેકી લેવાના છે. મકાઈ આપણી એકદમ સરસ રીતે શેકાઈ ગઈ છે. ગેસની ફ્લેમ આપણે બંધ કરી દઈશું. મકાઈને આપણે પ્લેટમાં ટ્રાન્સફર કરી દેવાની છે. ત્યારબાદ આપણે ડુંગળી એડ કરવાની છે, કેપ્સિકમ એડ કરશું, અને લીલું મરચું તીખું મેં કટિંગ કરીને લીધું છે તે એડ કરવાનું છે. તમે તમારા તીખાસ મુજબ એડ કરી શકો છો. એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. સ્વાદ પ્રમાણે નિમક એડ કરશું, ચાટ મસાલો એડ કરશું, લાલ મરચું પાવડર એડ કરશું, લીંબુ એડ કરશું, લીલા ધાણા એડ કરશું. એકદમ સરસ રીતે બધું જ મિક્સ કરી લેવાનું છે. મેં અહીંયા રંબલ્સ વેફર લીધી છે, એને આપણે ક્રશ કરીને નાખશું. એકદમ ઝીણા કટકા કરી લેવાના છે. આ જગ્યાએ તમે બાલાજીની તીખી વેફર પણ લઈ શકો છો. દાડમના દાણા સ્પ્રિંકલ કરીશું. સેવ એડ કરવાની છે. એકથી દોઢ ચમચી આંબલીની ચટણી એડ કરશું. ઉપરથી આપણે થોડુંક ચીઝ સ્પ્રિંકલ કરવાનું છે. એકદમ સરસ રીતે તૈયાર છે આપણી મકાઈની ભેળ. તમે પણ એકવાર જરૂર ટ્રાય કરજો. જો તમને મારી રેસીપી ગમતી હોય તો કોમેન્ટ બોક્સમાં જરૂર બતાવજો. ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફ્રેન્ડ. જય શ્રી કૃષ્ણ.